નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું ઇંગ્લિશ વિષયમાં અવર હેલ્પર્સ અવર હેલ્પર્સ એટલે આપણા વ્યવસાયિકો અથવા તો આપણા પૈસા વ્યવસાય એટલે કે આપણને વ્યવસાયમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે આ જે અવર હેલ્પર જે છે એ ધોરણ છ અને સાતમાં સમાજ વિદ્યામાં પણ પ્રશ્ન પૂછાય છે અને છ સાત આઠ ઇંગ્લિશમાં પણ આ પ્રશ્ન પૂછાય છે અને પાંચ માર્ગનો પ્રશ્ન હોય છે તો તમે ધ્યાનથી સમજી લેજો પહેલું છે ખેડૂત ખેડૂતને હિન્દીમાં કહેવાય છે કિસાન અને ઇંગ્લિશમાં કહેવાય ફાર્મર તેનું કામ છે ખેતી કરવી અને આપણા સુધી અનાજ અને શાકભાજી પહોંચાડવા બીજા છે ડૉક્ટર ડોક્ટર જે છે એ દર્દીની સારવાર કરે છે ડોક્ટરને ઇંગ્લિશમાં ડોક્ટર જ કહે છે અને હિન્દીમાં ચિકિત્સક કહે છે ડૉક્ટર જે છે એ સારવાર કરે છે અને દર્દી જે છે એને સારા કરે છે તેના પછી ત્રીજું છે સુથાર સુથારને બઢઈ પણ કહે છે તેને કાર્પેન્ટર પણ કહે છે બેન્ચિસ બનાવવી કબાટ બનાવવું દરવાજા બનાવવા ફર્નિચર બનાવવા વગેરે કામ જે છે એ સુથાર કરે છે એટલે કાર્પેન્ટરનું કામ છે લાકડું કાપી અને તેમાંથી ઉપયોગી વસ્તુઓ અથવા તો ફર્નિચર બનાવવું તેના પછી આવે છે વાળ વાળંદ તેને હિન્દીમાં કહેવાય છે નાઈ અને ઇંગ્લિશમાં કહેવાય છે બાર્બર બાર્બર જે છે એ વાળ કાપવાનું કામ કરે છે તેના પછી ફાયરમેન ફાયરમેન ને ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી ત્રણેયમાં ફાયરમેન જ કહે છે કોઈ જગ્યાએ આગ લાગી છે તો આગ બુજાવવા માટે આપણે ફાયરમેનને બોલાવીએ છીએ પાયલોટ પાયલોટ જે છે એને પણ હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતી ત્રણેયમાં પાયલોટ જ કહીએ છીએ પાયલોટ જે છે એ વિમાન ચલાવવાનું કામ કરે છે અને વિમાન ચલાવવાથી આપણે જે છે સલામત રીતે વિમાનમાં બેસી અને એક જગ્યાએ બીજી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકીએ છીએ ટૂંકા સમયમાં એટલે પાયલોટનો રોલ પણ એટલો જ મહત્વનો છે તેના પછી છે સૈનિક તેને હિન્દીમાં સૈનિક અને ઇંગ્લિશમાં સોલ્જર કહીએ છીએ સૈનિક જે છે સોલ્જર જે છે એ બોર્ડર પર રહી અને આપણી રખેવાળી કરે છે એટલે કે આપણી રક્ષા કરે છે બીજા દેશના લોકોને આ દેશમાં ને આ દેશના લોકોને બીજા દેશમાં જવા દેતા નથી એટલે કે બોર્ડર પર રક્ષણ કરે છે તેના પછી સૌથી અગત્યનું પાત્ર છે શિક્ષક શિક્ષકને હિન્દીમાં કહેવાય અધ્યાપક અને ઇંગ્લિશમાં ટીચર ટીચર જે છે એ આવનાર પેઢીનું ભવિષ્ય સુધારે છે આવનાર પેઢીને સક્ષમ કરે છે દરેક વ્યક્તિને સમજ શીખવાડે છે ભણવા ભણાવે છે અને શીખવાડી અથવા તો ભણાવી અને સારા સમાજ સુધારક તરીકે કાર્ય કરે છે જેના થકી તમે ડૉક્ટર એન્જિનિયર વગેરે બની શકો છો પોસ્ટમેન ગુજરાતીમાં કહેવાય ટપાલી હિન્દીમાં ડાકિયા અને ગુજરાતીમાં ઇંગ્લિશમાં પોસ્ટમેન પોસ્ટમેન જે છે એ ઘરે ઘરે ટપાલ આપતા હતા પહેલાંના સમયમાં પોસ્ટમેનનો રોલ બહુ જ મહત્ત્વનો હતો પણ અત્યારે પણ પોસ્ટમેન જે છે એટલા જ મહત્ત્વના છે કારણ કે હવે ટપાલ તો નથી આવતી પણ ઘણીવાર કંકોત્રી આવે છે પરબીડિયા આવે છે કંઈ બુક આપણે ઓનલાઈન ઓર્ડર કરી હોય તો એ આવે છે ઓનલાઈન કંઈ પણ ઓર્ડર કર્યું હોય બુક છે કે પાઠ્યપુસ્તક છે કે ટેક્સ્ટબુક છે બરાબર એનવેલોપ છે તો એ બધું પોસ્ટમેન દ્વારા આવે છે રાખડી રક્ષાબંધનમાં એ બેન પોતાના ભાઈ સુધી પહોંચી નથી શકતી તો પોસ્ટમેન જે છે તે રાખડી પહોંચાડે છે પોતાના ભાઈને તેના પછી લુહાર લુહારને હિન્દીમાં કહેવાય લોહાર અને ઇંગ્લિશમાં કહેવાય બ્લેક સ્મિથ લુહાર જે છે એ લોખંડનું કાર્ય કરે છે લોખંડને કાપે છે તેને તપાવે છે અને પછી લોખંડની વેરાયટીઓ બનાવે છે તેના પછી મોચી મોચીને હિન્દીમાં મોચી જ કહે છે કોબ્લર કોબલર જે છે એ પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે કે ખૂબ અગત્યનો રોલ છે મોચીનો કોબલર જે છે એ આપણને પગના તળિયા તૂટી ગયા હોય તો સાજા કરી દે છે શૂઝ બનાવે છે ચપ્પલ બનાવે છે મોટી મોટી કંપનીઓ જે છે એને પણ છેલ્લે કોબલરની જરૂરતો પડે જ છે અને ચપ્પલ વગર આપણે કંઈ પણ જગ્યાએ જઈ શકતા નથી એટલે કોબલરનો રોલ પણ ખૂબ જ અગત્યનો છે તેના પછી કુંભાર હિન્દીમાં કહેવાય કુંભાર અને ઇંગ્લિશમાં કહેવાય પોટર પોટર કેમ કહ્યું તો પોટ બનાવે એટલે પોટર માટલા ઘડે છે માટીની વસ્તુઓ બનાવે છે આજે તો માટીની અનેક વસ્તુઓ આવી ગઈ છે પહેલાં ખાલી માટલા હતા હવે તો માટીની બોટલ માટીના કુંડા માટીના સુશોભન માટેની વસ્તુઓ દરેક વસ્તુ માટીની મળે છે માટીની મૂર્તિઓ બને છે બરાબર ને પછી માટી માટીના પાટિયા આવે છે જેમાં રસોઈ બનાવે છે સુરતથી આગળ જઈએ વલસાડ સાઈડ તો ઉબળિયું એક પ્રકારનું વાનગી છે ઉબળિયું તો ઉંબડિયું જે છે એ માટલામાં બનાવવામાં આવે છે એટલે કુંભાર જે છે પોટર જે છે તેનું કામ પણ ખૂબ જ અગત્યનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા અવર હેલ્પર્સ જે છે એ પૂર્ણ થાય છે આ સિવાય પણ ઘણા બધા અવર હેલ્પર્સ છે પણ તમને જે સરળતાથી યાદ રહે અને તે તમે જે સરળતાથી આજુબાજુ જુઓ છો તે જ હેલ્પર્સ મેં લીધેલા છે તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ તો જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ